welcome to my youtube channel subject is building construction and technology today topic is subsurface investigation topic covered introduction objectives or purposes of exploration aspect of planning a subsoil exploration choices for method of sites exploration, stages in subsoil exploration. First, that is introduction. The surface and subsurface investigation or site exploration is carried out to collect the information about physical properties and characteristics of the subsoil material. એઝવેલ એઝ ધટેલ્સ ઓ અધર જીઓલોજીકલ ફીચર્સ ઓફ ધ સાઇટ એરિયા સબ સર્ફેસ ઇન્વેસ્ટિગેશન દેટ મીન્સ કે જે કોઈ પણ આપણે કન્સ્ટ્રક્શન સાઇટ આપણે સિલેક્ટ કરીએ છીએ એ કન્સ્ટ્રક્શન સાઇટની અંદર જે કંઈ ડેટા કલેક્શન આપણે કરીએ છીએ એ ડેટા કલેક્શન માટે અબાઉ સરફેસ ઓફ ધ અર્થ અને બિલો ધ સરફેસ ઓફ ધ અર્થની અંદર જે કાંઈ પણ એની ફિઝિકલ પ્રોપર્ટી છે કેરેક્ટરિસ્ટિક્સ છે એની ડિટેલ કલેક્શન કરી અને એના જીઓલોજીકલ ફીચર્સ કયા અવેલેબલ છે જે સ્ટ્રક્ચર આપણે પ્રિપેર કરવાનું છે એના માટે થઈ કેવી કન્ડિશન એપ્લિકેબલ છે એ ડેટા કલેક્શન કરી અને એના ઉપરથી આપણે એનાલિસિસ કરીએ છીએ ધેન નેક્સ્ટ આપણે એનું ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ કરી આપણે રિપોર્ટ પ્રિપેર કરી અને આપણે વર્કઆઉટ છે એ એક્ઝિક્યુટ કરીએ છીએ Site investigation refers the procedure to obtain the information about surface and subsurface condition at the site of proposed condition. J site investigation, uh, કોઈપણ કન્સ્ટ્રક્શન સાઇટ આપણે પ્રિપેર કરીએ છીએ એમાં અબવ સર્ફેસ ઓફ ધ અને બિલો સર્ફેસ ઓફ ધ એની કન્ડિશન જે છે એ આપણે પ્રપોઝ કન્સ્ટ્રક્શન સાઇટમાં કયા ટાઇપની છે અને કઈ એપ્લિકેબલ છે અને કઈ એક્ઝિસ્ટિંગ છે બંનેની કમ્પેરિઝન કરી આપણે કન્સ્ટ્રક્શન જે છે એ એક્ઝિક્યુટ કરીએ છીએ ઇટ ઇઝ એસેન્શિયલ ફોર એસેસિંગ ધ સિચ્યુએબિલિટી ઓફ ધ સાઇટ ફોર ધ પ્રપોઝડ એન્જિનિયરિંગ વર્ક એન્ડ ફોર પ્રિપેરિંગ એડિક્યુટ એન્ડ ઇકોનોમિકલ ડિઝાઇન ઇકોનોમિકલ ડિઝાઇન પ્રપોઝ એન્જિનિયરિંગ વર્ક આપણું કેવા ટાઈપનું છે અને જે પ્રિપેરિંગ જે ઇકોનોમિક ડિઝાઇન જે છે એ કયા ટાઈપની છે બંને કમ્પૅબલ છે કે નહીં એ પછી આપણે કન્સ્ટ્રક્શન સાઇટ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ સાઇટ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓલ્સો નેસેસરી ફોર સિલેક્ટિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ ફોર ડિસાઇડિંગ ધ કન્સ્ટ્રક્શન મેથડ ટુ બી અડોપ્ટ સાઇટની કન્ડિશન એક્ઝિસ્ટિંગ કન્ડિશન કેવી છે કયા ટાઈપનું મટીરિયલ આપણે પ્રિફર કરીએ છીએ મટિરિયલની ક્વોલિટી કયા ટાઈપની પ્રિફર કરીએ છીએ ધેન નેક્સ્ટ કઈ મેથડ આપણે એપ્લિકેબલ કરીએ છીએ એડોપ્ટ કરીએ છીએ તે આગળ તે આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ દેન એને વર્કઆઉટ છે એપ્લિકેબલ કરીએ છીએ સાઇટ એક્સપ્લોરેશન ઇન્વોલ્વ બ્રોડલી ધેર આર ફોલોઈંગ પોઈન્ટ્સ ધેટ ઇઝ પ્લાનિંગ ઓફ પ્રોગ્રામ ઓફ સોઈલ એક્સપ્લોરેશન કોઈ પણ આપણે સોઈલ એક્સપ્લોરેશન માટે જે સોઈલની કેરેક્ટરિસ્ટિક્સ ફાઇન્ડ કરીએ છીએ એના માટે પહેલાં આપણે પ્લાનિંગ કરીએ છીએ એનો આખો પ્રોગ્રામ જે છે આપણે પ્રિપેર કરીએ છીએ સેકન્ડ વન ઇઝ કલેક્ટિંગ ઓફ ડિસ્ટ્રિબ્યુશન એન્ડ અનડિસ્ટ્રિબ્યુશન સોઈલ સેમ્પલ ફ્રોમ ધ બોર્ડ હોઇલ્સ ડિસ્ટ્રિબ્યુટ અને અનડિસ્ટ્રીબ્યુટ સોઈલ સેમ્પલ કલેક્ટ કરી જે બોર્ડ હોલ્સ જે છે એ બોર્ડની અંદરથી આપણે એના સોઈલ સેમ્પલ કલેક્ટ કરીએ છીએ એ સોઈલ સેમ્પલ કલેક્ટ કરી એના ઉપર આપણે એનાલિસિસ કરીએ છીએ અને એનાલિસિસ કર્યા પછી આપણે એને એપ્લાય કરીએ છીએ કન્ડક્ટિંગ ઓલ ધ નેસેસરી કન્સ્ટ્રક્શન ટેસ્ટ લાઈક સ્ટાન્ડર્ડ પેનિટ્રેશન ટેસ્ટ સ્ટેટિક કોન પેનિટ્રેશન ટેસ્ટ પ્લેટ લોડ ટેસ્ટ there આર વેરિયસ ટાઈપ્સ ઓફ ટેસ્ટ આર preferred that ઇઝ ઘણા બધા કન્સ્ટ્રક્શન ટેસ્ટ જે છે આપણે પ્રિફર કરીએ છીએ એ કન્સ્ટ્રક્શન ટેસ્ટ જેવા કે સ્ટાન્ડર્ડ પ્લેનિટેશન ટેસ્ટ આ બધા જે ટેસ્ટ જે છે એ સોઇલના ટેસ્ટ છે અને બધા ટેસ્ટ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના સેમ્પલ કલેક્ટ કરીએ આપણે એની ટેસ્ટ જે છે આપણે કલેક્ટ કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સ્ટડી ઓફ ગ્રાઉન્ડ વોટર કન્ડિશન એન્ડ કલેક્શન ઓફ વોટર સેમ્પલ ફોર કેમિકલ એનાલિસિસ મિક્સ ડિઝાઇનની અંદર વોટરના કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ મેઇન છે સેમ એવી જ રીતે ગ્રાઉન્ડ વોટરની કન્ડિશન કેવા ટાઈપની છે એ ગ્રાઉન્ડ વોટરની કન્ડિશનના સોઈલ સેમ્પલ સોઈલ સેમ્પલ કલેક્ટ કરી અને આપણે એનું કલેક્શન કરી કેમિકલ એનાલિસિસમાં આપણે એને ફોરવર્ડ કરીએ છીએ એના રિપોર્ટ જે રીતના આવે એ પછી આપણે કન્સ્ટ્રક્શન સાઇટ જે છે એને એક્ઝિક્યુટ કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ જીઓ ફિઝિકલ એક્સપ્લોરેશન ઇફ ધેર ઇઝ અ રિક્વાયર્ડ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કન્ડક્ટિંગ ઓલ ધ નેસેસરી ટેસ્ટ ઓન ધ સેમ્પલ ઓફ સોઇલ રોક્સ એન્ડ વોટર કલેક્ટેડ નેસેસરી ટેસ્ટ કયા ટાઈપના જે છે એ જે ટાઇપના જે સોઇલ જે છે ત્યાં આગળ બધા ટેસ્ટ છે જે એપ્લિકેબલ છે એ રિક્વાયર્ડ નથી બટ જે સોઇલ માટે જે ટેસ્ટ રિક્વાયર્ડ હોય એ સોઈલના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવે અને એનું વોટર સેમ્પલના જે છે એ ટેસ્ટ કરવામાં આવે અને કલેક્ટ કરવામાં આવે પ્રિપેરેશન ઓફ ડ્રોઈંગ ચાર્ટ્સ એનાલિસિસ ઓફ ડેટા કલેક્શન એન્ડ પ્રિપેરેશન ઓફ સાઇટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ સાઇટ એક્સપ્લોરેશનની અંદર આ બધા જ પોઈન્ટ કલેક્ટ કરી અને એટ લાસ્ટ વી હેવ ટુ પ્રિપેર અ સાઇટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ ઓર અ કન્ક્લુઝન ઓફ ધ સાઇટ ઇન્વેસ્ટિગેશન for the construction work our next point that is objectives or purposes of exploration the objectives or purposes of site investigation is to provide reliable specific and detailed information about the soil and groundwater condition of site વિચ મે બી રિક્વાયર્ડ ફોર ધ સેફ એન્ડ ઇકોનોમિક ડિઝાઇન એન્ડ એક્ઝિક્યુશન ઓફ એન્જિનિયરિંગ વર્ક મેઇન પર્પઝ ઓર ઓબ્જેક્ટ આપણે સાઇટ ઇન્વેસ્ટિગેશનનો શું છે ટુ પ્રોવાઈડ અ સ્પેસિફિક એન્ડ ડિટેલ ઇન્ફોર્મેશન જે કન્સ્ટ્રક્શન સાઇટ આપણે ઓન કરવાના છીએ એના માટે સ્પેસિફિક એટલે એક્યુરેટ અને ડિટેલ ઇન્ફોર્મેશન જે છે આપણે કોઈપણ સ્ટ્રક્ચરની જે છે એ સોઈલ અને ગ્રાઉન્ડ વોટરની કન્ડિશન કેવી છે એ જે સાઈટ જે છે ત્યાં આગળ કયા કયા રિક્વાયરમેન્ટ છે કોઈ પણ ઇક્વિપમેન્ટ જે છે ત્યાં આગળ એની રિક્વાયર્ડ જે સેફ અને ઇકોનોમિકલ એની ડિઝાઇન જે છે એ કયા ટાઈપની છે અને જે ડિઝાઇન આપણે એપ્લિકેબલ કરીએ છીએ એ એક્ઝિક્યુટ થઈ શકે છે કે નહીં એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી તો એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક્ઝિક્યુટ થઈ શકતી હોય તો એ રીતે આપણે જે છે એને એપ્લિકેબલ કરવાની ધેર આર ડિફરન્ટ પર્પઝીસ ફોર ધ સાઇટ ઇન્વેસ્ટિગેશન ટુ સિલેક્ટ સિચ્યુએબલ ટાઈપ ઓફ ફાઉન્ડેશન ફોર અ ગીવન સ્ટ્રક્ચર્સ ટુ ડિટરમાઈન સેફ ડેફ્થ ઓફ ફાઉન્ડેશન ટુ ડિટરમાઈન ધ બેરિંગ કેપેસિટી ઓફ સોઈલ જેમ સાઇટ એક્સપ્લોરેશનમાં કીધું હતું કે સોઈલના ડિફરન્ટ જે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે સેમ બેરિંગ કેપેસિટી પણ સોઈલની જે છે એ ટેસ્ટ કરવામાં આવે છે અને એની ઉપરથી એને કન્કલુડ કરવામાં આવે છે કે જે સોઇલ પ્રેઝન્ટ સોઇલ જે છે એ જે આપણે એક્ઝિસ્ટિંગ જે સ્ટ્રક્ચર આપણે એક્ઝિક્યુટ કરવાના છીએ એના માટે એપ્લિકેબલ છે કે નહીં એ આપણે એના માટે બેરિંગ કેપેસિટી ફાઇન્ડ આઉટ કરીએ છીએ ટુ એસ્ટાબ્લિશ ધ ગ્રાઉન્ડ વોટર લેવલ એન્ડ ટુ ડિટરમાઈન ધ પ્રોપર્ટીઝ ઓફ વોટર ગ્રાઉન્ડ વોટર લેવલ કેવું છે એને એસ્ટાબ્લિશ કરવામાં આવે લેવલ ચેક કરવામાં આવે અને એક્ઝિસ્ટિંગ આપણે જે સ્ટ્રક્ચર બનાવવાના છીએ એના માટે ગ્રાઉન્ડ વોટર લેવલ કયા ટાઈપનું છે એ ફાઇન્ડ કરવામાં આવે અને પ્રોપર્ટી વોટરની પ્રોપર્ટી જે છે એ આપણે સેમ પ્રીવિયસ ઇન્ટ્રોડક્શનમાં કીધું કે એની વોટરની કેરેક્ટરિસ્ટિક્સ ફિઝિકલ કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ સેમ ટુ એસ્ટિમેટ ધ પ્રોબેબલ મેક્સિમમ એન્ડ ડિફરન્શિયલ સેટલમેન્ટ ટુ પ્રિડિક્ટ લેટરલ અર્થ પ્રેશર અગેઇન રિટેનિંગ વોલ એન્ડ એબાર્ટમેન્ટ્સ To select the situable construction techniques, there are different or various techniques then which technique is applicable for our construction site that we have to decide and how we can decide this is based on the site condition. We have to apply different types of method and we have to also apply a different equipment or required a equipment that is which equipment or method is applicable. To predict and solve potential foundation problem, that is same based on soil exploration. That is we have to uh, predict we, uh, which types of foundation is applicable and which uh, uh, soil is required, which types of treatment that we have know to assert in situable of the soil is construction material to investigate. ધ સેફટી ઓફ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર એન્ડ ટુ સજેસ્ટ ધ રિમિડિયલ મેઝરમેન્ટ જે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપણે પ્રિપેર કરીએ છીએ એમાં સેફટી એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર સપોઝ એપ્લિકેબલ સ્ટ્રક્ચર એપ ત્યાં આગળ એક્ઝિસ્ટિંગ હોય તો એના સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એના કયા કયા નેક્સ્ટ કેરી ફોરવર્ડ સ્ટ્રક્ચરની અંદર કયા કયા પોઈન્ટ જે છે આપણે ઇન્કલુડ કરીએ છીએ safety point of view the equipment and any in the remedial measurements jake abde prepare curve to with the nomatology suggestion jake abde a as a civil engineer next point is aspect of planning in subsoil exploration mainly the planning of subsoil exploration program is depend on the type of structure ફોર બિલ્ટ એન્ડ વેરિયેબલ ઓફ સ્ટેટા ટુ ધ અવર પ્રપોઝડ સાઇટ જે પ્લાનિંગ આપણે કરીએ છીએ સબ સોઇલ એક્સપ્લોરેશનનો એનો આસ્પેક્ટ એનો વ્યૂ કયા ટાઈપનો છે એ આપણે પ્રિપેર કરીએ છીએ બેઝિક ડિપેન્ડ કરે છે ધેર ઇઝ ટુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ પ્લાનિંગ અ સબ સોઇલ એક્સપ્લોરેશન પ્રોગ્રામ ફર્સ્ટ વન ઇઝ ડેફ્થ ઓફ એક્સપ્લોરેશન એન્ડ સેકન્ડ વન ઇઝ lateral extension of explorations first we are discussing depth of exploration the depth of exploration is required a particular site that is depend upon the degree of variant in subsoil subsurface data in horizontal and in vertical direction depth all ડેફ્થ ઓફ એક્સપ્લોરેશન એ પર્ટિક્યુલર સા જે આપણી રિક્વાર્ડ જે એક્સપ્લોરેશન રિક્વાયર્ડ જે છે એની પર્ટિક્યુલર જે સાઇટ છે એની ઉપર ડિપેન્ડ કરે છે અને એનો જે વેરિએશન જે છે એના કયા ટાઈપનું વેરિએશન છે એને ડિગ્રી મીન્સ એંગલ મેઝરમેન્ટ જે છે એ આપણે બે ડાયરેક્શનમાં કરીએ છીએ ફર્સ્ટ વન ઇઝ હોરીઝોન્ટલ ડાયરેક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ ઇન વર્ટિકલ ડાયરેક્શન બે ડાયરેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જે છે એ ડિફાઇન કરીએ છીએ The depth of exploration is governed by the depth of influence zone as per IS 1892 to 1979, that is the code of practice for subsurface investigation for foundation. That is depend on there is a few points. First one is type of structure, intensity of loading. શેપ એન્ડ ડિસ્પોઝિંગ ઓફ ધ લોડેડ એરિયા સોઈલ પ્રોફાઇલ એન્ડ લાસ્ટ વન ઇઝ ફિઝિકલ પ્રોપર્ટી ઓફ સોઈલ ડિફરન્ટ જે પોઈન્ટ આઉટ આપણે લિસ્ટ આઉટ કર્યા છે એની અંદર ડેફ્થ ઓફ એક્સપ્લોરેશન ફાઇન્ડ આઉટ કરવા માટે ઘણા બધા જે પોઈન્ટ જે ફર્સ્ટ વન સ્ટ્રક્ચર કયા ટાઈપનું છે એની ઇન્ટેન્સિટી કેવા ટાઈપની છે એમાં લોડિંગ ઇન્ટેન્સિટી શેપ કયા ટાઈપનો છે જે આપણે લોડેડ એરિયા ડિઝાઇન કરીએ છીએ સોઈલની કેરેક્ટરિસ્ટિક્સ ફિઝિકલ કેરેક્ટરિસ્ટિક્સ કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ કયા ટાઈપની છે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ મીન્સ સોઇલ પ્રોફાઇલ ધેન ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ સોઇલ સેમ સોઈલ પ્રોફાઇલની અંદર આપણે ઇન્ક્લુડ કરેલું છે એ બધા જ પોઈન્ટ આપણે લિસ્ટ આઉટ કરીએ છીએ અને એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ પછી જ તે આપણે સોઇલ જે છે એને કેટલા ડેપ્થ સુધી આપણે છે જે ડિઝાઇન કરીએ અને એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર માટે કેટલું એપ્લિકેબલ છે એ આપણે Include the depth of exploration should be least equal to the significant depth, that is, least equal, equal to the significant depth. In case of pile foundation, the depth of exploration below the tip bearing pile that is at least 1.5 times to the width of group pile. પાઇલનું ફાઉન્ડેશન આપણે ડિઝાઇન કરીએ છીએ તો ડેપ્થ ઓફ એક્સપ્લોરેશન એ જે આપણે ડિઝાઇન કરીએ છીએ એટલીસ્ટ વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ ટુ ધ વિર્થ ઓફ પાઇલ ગ્રુપ જે ટોટલ પાઇલનું ગ્રુપ છે ને કદાચ વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ જે છે આપણે ડિઝાઇન કરેલું હોવું જોઈએ ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણી જે પાઇલ જે છે એનું ઓરિજોન્ટલ ડાયમેન્શન જે છે એ સપોઝ કે આપણે એક્સ ટોટલ ડિસ્ટન્સ આપણે એક્સ કહીએ છીએ તો એની નિયર અબાઉટમાં જે પાઇલ ફાઉન્ડેશન જે આપણે પ્રિપેર કરીએ છીએ એના બોટમના રેગ્યુલર પાઇલની બોટમ કરતાં એ પાઇલ ફાઉન્ડેશન છે જે વન પોઈન્ટ ફાઇવ ટાઈમ ઇન્ટુ એક્સ આપણે રેગ્યુલર ફાઉન્ડેશનની લેન્થ એક્સ હતી તો એની જે વિડ જે છે એ વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ જે છે એની વિડથ હોવી જોઈએ સેકન્ડ વન આસ્પેક્ટ of planning a subsoil exploration that is lateral extension of exploration the lateral ext extension of exploration and the spacing of board hall depends on mainly on variation of strata in horizontal direction the exploration should be extensive so as to અ રિવેલ મેજોર ચેન્જીસ ઇન પ્રોપર્ટીઝ ઓફ સબ સરફેસ સ્ટ્રેટા લેટરલ એક્સટેન્શન ઓફ એક્સપ્લોરેશનની અંદર કે જે આપણે બેઝિક એ ડિપેન્ડ કરે છે કે મેઇનલી આપણે ઓરિઝોન્ટલ સ્ટ્રેટા જે પ્રોવાઈડ કરેલો હોય છે ઓરિઝોન્ટલ સ્ટ્રેટા સોઈલનો જે છે એ કઈ ડાયરેક્શનમાં છે અને કેટલી એની હાઇટ છે હાઈટ ઓર ડેપ્થ સોઈલની કેટલી જે છે એના ઉપર જે છે આપણે ડિપેન્ડ કરે છે ફોર સ્મોલ એન્ડ લેસ important building even one board hole or a trial pit in a uh, center may be sufficient but for compact building covering an area of about 0.4 hectare that is 4000 meter square 0.4 hectare that means the 4000 meter square there should be at least five bore holes one at the center and one uh, four at near about the કોર્નર કે આપણને એક્ઝામ્પલ સાથે આપેલું છે કે જે કંઈ પણ આપણે બિલ્ડિંગના જે ડિઝાઇન કરીએ છીએ ડિઝાઇન ડિઝાઇનની અંદર સપોઝ કે આપણે બોર્ડ હોલ કરેલા છે બોર્ડ મૂકેલા છે તો એની સરાઉન્ડિંગ એરિયાની અંદર કે જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ સપોઝ સેન્ટરની અંદર પ્રોવાઈડ કરેલો હોય તો એની સરાઉન્ડિંગ ચારેય બાજુના એરિયાની અંદર આપણે ટોટલ એરિયા કવર કરીએ તો પોઈન્ટ ફોર હેક્ટર એટલે કે ચાર હજાર મીટર સ્ક્વેર એ જે છે એ ટોટલ એરિયા કવર કરે છે અને એટલીસ્ટ એની અંદર જે છે પાંચ બોર્ડ હોલ એટલે કે સર્કલ જે છે બોર જે છે આપણે પ્રિપેર કરીએ છીએ અને વન ઓ વન એટ ધ સેન્ટર એન્ડ ફોર એટ ધ નિયર ઇચ કોર્નર એક સેન્ટરમાં રાખીએ અને ચાર જે છે એને ઇક્વલ ડિસ્ટન્સ છે એ આપણે એને ડિવાઈડ કરીએ છીએ એ રીતે જે આપણે આખો લેટરલ એક્સટેન્શન જે છે એ આપણે પ્રિપેર કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ Choices of methods of site exploration. There are a basic three choices method for site exploration. First one is nature of ground, second one is topography, and third one is coast of exploration. First, we are discussing a nature of ground. વર્ડ ઇન્ડિકેટ કરે છે કે જે ગ્રાઉન્ડનું સાઇટ કોઈ પણ આપણે સિલેક્ટ કરીએ છીએ તો એનો નેચર કેવો છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે નેચર ફાઇન્ડ આઉટ કરવા માટેની એની સોઈલની કેરેક્ટરિસ્ટિક્સ છે સોઇલ કયા ટાઈપની છે એ સોઈલની કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે ફાઇન્ડ કરવાની છે પછી જે આપણે એક્સપ્લોરેશન જે આપણે સોઇલ એક્સપ્લોરેશન પ્રિપેર કરવાના છે એ સેલ્લો છે કે ડીપ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે ડિફરન્ટ કન્ડિશન ત્યાં આગળ પ્રેઝન્ટ અત્યારના અવેલેબલ જે કાંઈ સાઇટ ઉપર

the electric resistive method can be used with the different advantages in rock boring are situable in hard rock and pit in soft rock core boring are suitable for the identification of types of soil but they cannot give information on joints and fissures on which કેન નો ઓનલી બી એક્ઝામ ઇન પીટ એન્ડ લાર્જ ડાયમીટર બોરિંગ ડિફરન્ટ આપણને કન્ડિશન આપેલી છે એ કન્ડિશન ઉપરથી આપણે ડિસ્કસ કરીએ કે જે કાંઈ પ્રેઝન્ટ રોક હોય તે રોકની અંદર કયા ટાઈપના રોક છે સોફ્ટ છે હાર્ડ છે એની કન્ડિશન કેવી છે સપોઝ બોરિંગ કરીએ છીએ તો બોરિંગ માટે એના રોક જે છે એ આઈડેન્ટિફિકેશન કરવા પડે કારણ કે ઘણા ટાઈપ્સના રોક જે છે ત્યાં આગળ અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે

હેડિંગ એન્ડ હોરિઝોન્ટ સ્ટ્રેટા બાય ટ્રાયલ પીટ્સ એન્ડ બોરિંગ ટોપોગ્રાફિકલ કન્ડિશન ધેટ મીન્સ ધ ટોપ વ્યૂ ઓફ અવર કન્સ્ટ્રક્શન સાઇટ ટોપોગ્રાફિકલ કન્ડિશનની અંદર આપણે જે કંઈ પણ ડેટા કલેક્શન કરીએ છીએ વર્ટિકલ ઓપનિંગ ટોપ વ્યૂની અંદરથી જે છે એ આપણે પ્રિપેર કરીએ છીએ એનો જીઓગ્રાફિકલ આખો ડેટા કલેક્શન જે છે આપણે કલેક્ટ કરીએ છીએ અને એને એક્સપ્લોર કરીએ છીએ કે જે કંઈ પણ સ્ટ્રેટા અત્યારે એક્ઝા એક્ઝિસ્ટિંગ અવેલેબલ જે છે એ એક્ઝિસ્ટિંગને આપણે ઇન ફ્યુચર જે કન્સ્ટ્રક્શન સાઇટ પ્રિપેર કરવાના છીએ એ કઈ રીતે આપણે એને કન્વર્ટ કરશું એ કન્વર્ટ કરવા માટે ઓરિઝોન્ટલ સ્ટ્રેટા હેડિંગ એન્ડ ઓરિઝોન્ટલ સ્ટ્રેટા માટેથી ટ્રાયલ પીટ્સ અને બોરિંગ એ બે મેથડ જે છે આપણે એપ્લિકેબલ કરીએ છીએ થર્ડ પોઈન્ટ ઇઝ કોસ્ટ ઓફ એક્સપ્લોરેશન for deep exploration boring are preferred to deep shaft that is a drilling technique in case of shallow exploration in soil the choice between pits and boring will depend upon the nature of ground and the information required for particularly for shallow exploration in different types of rock એન્ડ ધ યુઝ ઓફ કોલ ડ્રીલ મે ઓનલી ઇન જસ્ટિફાઈડ ઇફ સેવરલ હોલ્સ આર રિક્વાડ અધરવાઇઝ ધ ટ્રાયલ પીટ્સ આર મોર ઇકોનોમિકલ કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ આપણે પ્રિપેર કરીએ છીએ સપોઝ કે એમાં એક્સપ્લોરેશન આપણે કરવું છે તો કયા ટાઈપના કન્સ્ટ્રક્શનની અંદર કયા ટાઈપનું આપણે એક્સપ્લોરેશન જે છે એ આપણે રિકવાયર્ડ કરીએ છીએ સપોઝ કે ડીપ શાફ્ટ હોય તો એની અંદર જે છે એ આપણે ડ્રીલિંગ ટેકનિક આપણે યુઝ કરીએ છીએ મીન્સ કે ડેફ્થ એની વધારે છે તો આપણે એમાં ડ્રીલિંગ ટેકનિક આપણે યુઝ કરીએ છીએ કોઈ પણ પાઇલને ઇન્સર્ટ કરવા માટે સપોઝ કે સેલો ફાઉન્ડેશન જે છે તો સેલો ફાઉન્ડેશન માટે આપણે પીટ અને બોરિંગ એ બે મેથડ સપોઝ એપ્લિકેબલ કરીએ તો એ ડિપેન્ડ કરે છે કે એની નેચર અને ગ્રાઉન્ડની કન્ડિશન કેવી છે અને એની જે ડેટા કલેક્શન આપણે રિકવાયર્ડ ઇન્ફોર્મેશન જે છે એ આપણે કલેક્ટ કરીએ તો એ પર્ટિક્યુલરલી સેલો ફાઉન્ડેશન માટે છે કે નહીં એને આપણે જે છે એ વધારે ડે ડેપથી જે છે એ સ્ટડી કરવાનું છે next topic is stages in subsoil exploration first one is reconnaissance second one is preliminary explorations and third one is detailed exploration first topic is recognition site recognition is the first step in a subsurface exploration program it includes a visit

તો ફર્સ્ટ એ સોઈલનો ડેટા કયા ટાઈપનો ત્યાં એક્ઝિસ્ટિંગ અવેલેબલ છે એ બધા જ જે રેકોર્ડ જે છે એ કલેક્ટ કરે છે એને લાગતા ઓળખતા રેકોર્ડ જે છે એમાં કલેક્ટ કરે છે ઇટ હેલ્પસ ઇન ડિસાઇડિંગ ધ ફ્યુચર પ્રોગ્રામ ઓફ સાઇટ ઇન્વેસ્ટિગેશન સ્કોપ ઓફ ધ વર્ક મેથડ ઓફ એક્સપ્લોરેશન ટુ બી એડોપ્ટેડ ટાઈપ્સ ઓફ સેમ્પલ ટુ બી ટેકન એન્ડ ધ લેબોરેટરી ટેસ્ટિંગ એન્ડ ઇન સાઇટ ટેસ્ટિંગ ડિફરન્ટ ટાઈપ્સના જે કાંઈ પણ આપણે રેકોર્ડ કલેક્ટ કરેલા છે એ ડિપેન્ડ આપણને એટલી મદદરૂપ થાય છે કે એની અંદર સાઇટ ઇન્વેસ્ટિગેશન કરવું હોય ફ્યુચરની અંદર આપણે કેવું વર્કઆઉટ કરવું છે કઈ મેથડ એપ્લિકેબલ છે કઈ આપણે એડોપ્ટ કરશું કયા કયા ટાઈપના જે સેમ્પલ આપણે કલેક્ટ કરેલા છે એ બધી જ વસ્તુ જે સેમ્પલ કલેક્ટ કરેલા છે એ લેબોરેટરીમાં આપણે ટેસ્ટિંગ કરશું અને ઘણા ટેસ્ટિંગ છે એ ફિલ્ડ ટેસ્ટિંગ છે એને આપણે સાઇટમાં ટેસ્ટિંગ કરશું કન્સ્ટ્રક્શન સાઇટની અંદર તો બધા જ જે પોઈન્ટ જે છે એ આપણે રેકોનાઇન્સની અંદર છે જે આપણે ઇન્કલુડ કરીએ છીએ સેકન્ડ પોઈન્ટ પ્રિલિમિનરી એક્સપ્લોરેશન ધ એમ ઓફ પ્રિલિમિનરી એક્સપ્લોરેશન ઇઝ ટુ ડિટરમાઇન ધ ડેપ્થ થિકનેસ એક્સટેન્ટ એન્ડ કમ્પોઝિશન ઓફ ઈચ સોઇલ સ્ટ્રેટમ એટ ધ સાઇટ ધ ડેફ્થ ઓફ બેડ રોક એન્ડ ગ્રાઉન્ડ વોટર ટેબલ ઇઝ ટુ બી ડિટરમાઇન નોર્મલ રેકોનાઇઝેશન થઈ ગયું ધેન આપણે પ્રિલિમિનરી એક્સપ્લોરેશન કરીએ છીએ બેઝિક લેવલનું આપણે એક્સપ્લોરેશન કરીએ છીએ એ એક્સપ્લોરેશનનો મેઇન એઇમ શું છે કે એની આઉટ કરવા માટે આપણે ડેપ્થ ફાઇન્ડ આઉટ કરીએ છીએ થિકનેસ કેવી છે એને એક્સટેન્શન કયા સોઇલનું જે છે એ કયા ટાઈપનું છે ઇચ સોઇલ પાર્ટિકલ્સ એનું કમ્પોઝિશન જે છે એ કયા ટાઈપનું છે ડિફરન્ટ સ્ટ્રેટા સોઈલની અંદર ઘણા બધા ટાઈપના સ્ટ્રેટા આવે છે તો એ સ્ટેટા છે એમાં કયા ટાઈપનું કયા ટાઈપની સોઈલ પ્રેઝન્ટ છે એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે એક્ઝિસ્ટિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને જે વોટર ટેબલ જે છે એ કયા લેવલ સુધી છે અને આપણા સ્ટ્રક્ચરને કોઈ ઇફેક્ટ આવશે કે નહીં આપણે પ્રિલિમિનરી છે એ ડેટા કલેક્શન કરીએ છીએ જીઓફિઝિકલ મેથડ આર ઓલ્સો યુઝડ ઇન પ્રિલિમિનરી એક્સપ્લોરેશન ફોર લોકેટિંગ બાઉન્ડરીઝ ઓફ ડિફરન્ટ સ્ટેટા જીઓફિઝિકલ મેથડ એ એપ્લિકેબલ થાય છે આપણે પ્રિલિમિનરી જે એક્સપ્લોરેશન ડેટા કલેક્શન કરીએ છીએ એની બાઉન્ડ્રી અને ડિફરન્ટ સ્ટેટાની અંદર એની બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રીને આપણે ડેટા કલેક્શન માટે મેથડ જે છે એ યુઝફુલ છે થર્ડ વન ઇઝ ડિટેલ એક્સપ્લોરેશન ધ મેઇન એમ ઓફ ડિટેલ એક્સપ્લોરેશન ઇઝ ટુ ડિટરમાઇન ધ એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ ધ સોઇલ ઇન ડિફરન્ટ સ્ટેટા ઇટ ઇન્કલુડ્સ એક્સટેન્સિવ બોરિંગ પ્રોગ્રામ

બધો ડેટા કલેક્શન કર્યો સર્વે કર્યો ડિટેલ ટેસ્ટ જે છે આપણે પરફોર્મ કરીએ છીએ ડિફરન્ટ ટેસ્ટનો ડેટા કલેક્શન કરી આપણે એને એક્ઝિક્યુટ કરીએ છીએ ફોર આ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એ ઇન્વોલ્વ આ હેવી સ્ટ્રકચર સચેસ ડેમ્સ બ્રિજીસ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ એટસેટ્રા કોઈ હેવી સ્ટ્રક્ચર જે છે એની એપ્લિકેબલ કરીએ છીએ આપણે ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ હેટ ઇઝ હેવી સ્ટ્રક્ચર હોય કોઈ ડેમ હોય બ્રિજ હોય એની અંદર જે છે આપણે Uh, uh, with the detailed exploration whether applicable. It is essential to have detailed exploration. However, for a small project essential at site where the strata are uniform and detailed exploration are not required. નો ડાઉટ કે હેવી કોઈ પણ પ્રોજેક્ટ છે એમાં ડિટેલ એક્સપ્લોરેશનની આપણે ડિસ્કસ કરીએ છીએ એવું આપણે વાત કરી તો એની અંદર એ સિવાયના કોઈ પણ નાના પ્રોજેક્ટ છે એની અંદર આપણે ડિટેલ ઇન્ફોર્મેશન છે જે રિક્વાર્ડ નથી એવી રીતે આપણે નથી કહેતા બટ કોઈપણ નોર્મલ નાનું કન્સ્ટ્રક્શન સાઇટ હોય સપોઝ કે જી પ્લસ વન છે તો એનું એક્સપ્લોરેશન છે ડિટેલ ડિસ્કશન કરેલું હોય સોઇલની કેરેક્ટરિસ્ટિક્સ તો જે રિપોર્ટ આવે છે સોઇલ ઇન્વેસ્ટિગેશનના તો એ રિપોર્ટ જે છે અને એક્ઝિસ્ટિંગ જે આપણે ડિઝાઇન કરેલા છે એ મેજોરિટી સેમ આવે છે એટલે એમાં ડિટેલ એક્સપ્લોરેશન જે છે એ યુનિફોર્મ હોય છે એટલે હેવી સાઇટ હોય છે તો હેવી સાઇટની અંદર આપણે લિસ્ટ આઉટ કરેલા તો કે ડેમ બ્રિજ સ્ટોરી બિલ્ડિંગ તો એના જે લોડિંગ કેપેસિટી છે એ ડિફરન્ટ આવે છે એટલે ડિફરન્ટ એક્સપ્લોરેશન જે છે એ હેવી સ્ટ્રક્ચર્સની અંદર જે છે મેજોરિટી રિક્વાયર્ડ હોય છે થેન્ક યુ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને મૃગેશ રાઠોડ